से कोई राजमा हाजर है? राजमा कोई हाजर से? राज थोड़ो रेठो रे, राजमा हाजर जो ही ने बोलो कोनो काम से? हमारा महाराजा नो कड़क हुकम से अंदर नो मनस कोई बाहर नहीं, अने बाहर नो मना कोई अंदर नहीं। हमारा महाराजा ने सूर्यदेव पर जाख लागी। जय माताजी भाई ने। जय माताजी। अत्या यहां आपने कौन? हूं यहां राजा नो प्रधान छु। प्रधान जी छु? हां। तुमने केम खहुरियो लागो? नहीं पूछवो पड़े ने। राजा नो प्रधान छु कारण के हेरियो से जाय नो। बराबर छे, એટલે પૂછવું પડે। हां કઈ વાંધો નહીં। આ કયો નગર છે ને કોણ રાજા રાજ કરે? હવે એનું કારણ છે હું નવો મુકાણો પૂછતા વધાવ। કયો નગર છે? કયો નગર છે એટલે તમારે રાખવું છે? નહીં રાખવું નથી, ખાલી પૂછતો હું। પૂછતા મહારાજાને ઘણી ખમા। બોલો પ્રધાનજી। જી મહારાજા, આ કયો નગર કહેવાય? અરે પ્રધાનજી, આ ભીંગલગર નગરી છે અને રાજા ભઢિયા રાજ કરે છે। જેવો તમારો હુકમ બાપુ। ખબર નથી એટલે પૂછવા આવ્યો। આ પિંગલગઢ નગરી છે અને અમારા પઢિયાર બાપુ રાજ કરે। પિંગલગઢ નગરી ને પઢિયાર રાજા રાજ કરે? જી। કઈ વાંધો ને મહારાજા ને વાત કરો। હા, કે દાદા અંદર આવવાની રજા માંગે। કોણ? દાદા। તાર ઘર નો અમારા રજવાડા દાદા ઘડીક નું બોલે એટલે દાદા। પ્રધાનજી, હા તમે જે દાદા સમજો છો એ દાદા હું નથી। તો હું તારો દાદો થાવ, તાર બાપુ નો દાદો થાવ, તારી આવતી હાથ પેઢી નો દાદો થાવ। અમારો દાદા, અમારા બાપ નો દાદા, એનો દાદા, તે અમારા ખાનદાન માં કેદી લીટો કરી ગયો બાપા। પ્રધાનજી, આ એ દાદા નહીં તો દાદાશ્રી પણ અમે ગોર દાદાશ્રી છે। ભૂદેવ છો? ભૂદેવ। અરે દાદા, તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી। ગોર દાદા, આ તો અમારા હાથ પેઢી ના દાદા હાસા। પૂછતો હું, મહારાજા કોઈ ભૂદેવ આવ્યા? હા પ્રધાનજી। તો તમને મળવાની રજા માંગે? અરે પ્રધાનજી, જોઈ ગોદેવ રાજના હોય તો રાજી ખુશી થી રાજમાવાની રજા આપો, અને જો રખડતા ભડકતા હોય તો સપટીક શીખાપી ઢેલિયા થી રવાના કરો। જેવી આજ્ઞા। ગોર દાદા, તમે રાજગોર છો પછી કોઈ ખહુરિયા આમાં બેઠા એમાં કોઈ જે આપણે બેમાંથી ખહુરિયો કોણ લાગે? બધાને ખબર હોય ને એમાં હું પૂછવાનું હોય। તમે રાજાના પ્રધાન છો? હું રાજાનો પ્રધાન। તમે રાજગોર છો? રાજગોર છો। રાજગોર પક્કો? પક્કો। ખાઈ ખાઈને કેવો છો? મહારાજા એ પણ રાજગોર છે ને તાજે તાજા? અરે તો એને રાજમાવાની રજા આપો, જાવ જેવો તમારો હુકમ બાપુ। હે મહારાજા, ખીર નજીક આવી પગાર નું આમ તેમ થાય એવું ખરું? ટકા વધી જાય છે, છોકરાને દોરો પાવાનો છે એટલે તો રાજગોર વચ પધારો। જી મહારાજા, આ ભૂદેવ છે? ભૂદેવ? આ અમારા મહારાજા છે છે। અરે મહારાજ, પ્રણામ સાહેબ ના શરણો માં જા ભૂદેવ ના। અરે બ્રહ્મ ગુરુદેવ, પિંગલગઢ ના રાજા ભઢિયા ના તમારા શરણમાં નમન છે ગુરુદેવ। અરે ગુરુદેવ, હવે તમે ક્યાં થી આવો છો, ક્યાં જઈ રહ્યા છો અને અહીંયા આવવાનું કારણ શું છે? અરે મહારાજ, જાવાની વાત કરતા હોય ને તો ભોકરંગઢ થી આવો છું। ભોકરંગઢ ના રાજા અજમલ આ જેમને દીકરી શકુના નો સુપડ લઈ આય સુધી આવ્યો છું। અરે ખમોશ ગુરુદેવ, ભોકરંગઢ ના રાજા અજમલ તેમની સાથે આજ મને 20-20 વર્ષ ના વેર હલે એનું જ નહીં ગુરુદેવ, પણ 22 વર્ષ ના બોલા છે મોડે ધેરસ દેવા ધેરસ દે રવાના થઈ જાવ, નકર દર્દી મસ્તક જુદા કરતા મને વાર નહીં લાગે। અરે પ્રધાનજી, હા ગુરુદેવ, આમ નહીં મને મોડે દ્રીને ધક્કા મારીને રાજની બાને કરો જાવ। જેવો તમારો હુકમ બાપુ, મને થોડી ખબર હતી ડખો જામ છે। આ ગુરુદાદા, તમને આ વાત ની ખબર નહીં કે અમારા મહારાજા પિંગલગઢ ના અને તમારા મહારાજા પોકરણગઢ ના એમને 20-20 વરથા વેરાલે 22 વરથા બોલા છે, હવે ટોટલ માર વરસ કેટલા છે? વીરજવાડાની વાત તમે અહીંયા કરો, કેટલા વરસ છે? 42। તો 42 વરસ પછી વાત ખોલાય, તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા? હે જો હજી હલે જો પ્રધાનજી, આ મહારાજા કેમ એટલા બધા ગરમ છે? તો ગરમ જ થાય ને, એક રજપૂત છે, ગરમ નો થાય તો નરમ થાય, પણ એની કરતા વધારે તમે ગરમ છો વો, તમને એની વરાળ નો લાગે? કઈ વાંધો નહીં, એક વાત ની મને તમે શોખ પાડો। હા બોલો, તમારા બાપુમાં કેમ એટલો બધો ફેર? હું કીધું તમારા બાપુમાં કેમ એટલો બધો ફેર? મારા મન બાપુમાં કેમ ફેર? કેમ ફેર? ફેર જ હોય ને, એનું કારણ છે એના બાપુ બીજા મારા બાપુ બીજા। પ્રધાનજી, એમ નથી કેતો તો બાપુએ માથે મુગટ બાંધ્યું, હા આપણે શું બાંધ્યું? અરે આ અમારા મહારાજા મારી આટલું ખુશખુશાલ થઈ ગયા, અમેરિકાથી ડાયમંડ વાળી પાઘડી લેવા,
અમેરિકા થી હા ન્યા હું લેવા ગયા હતા ન્યા ઘોષણા કરવા ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને એની અરે પરિસાય 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 એટલે એટલે તારે જાવું કટલે ભાઈ એટલે પાકડીને જોઈ નહીં બતાવો માંગતા નહીં અમારા મહારાજા લેવા બહારના દેશની છે આ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની પ્રધાનજી આમાં કંપની નો હોય આમાં કંપની આવે મહારાજા લેવા હમણાં જ લેવા બહારના દેશમાં મળે ઇન્ડિયામ નો મળે બહારના દેશની છે પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની પ્રધાનજી આ બે હું છે હો આ બે હું છે આ ઈ બે ભૂંગળા સેના માથા ઉપર બાંધી હોય 108 ડિગ્રી તાપ પડ્યો હોય તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે ઓલો ભૂંગળો છે નો છે આ ભૂંગળો છે બહુ વરસાદ હોય વાવાઝોડું હોય વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદ બે ત્રણ દી બહબહાટો બોલાવે બહુ વરસાદ આવે તો અંધરા ધાર પાણી આમાં જ પડે પ્રધાનજી તો સિસ્ટમ વાળી અરે ઘણી સિસ્ટમ ટીવી માં કેમ રિમોટ આવે એમ આમાં રિમોટ આવે પ્રધાનજી આમાં રિમોટ ન હોય અરે આમાં રિમોટ આવે જો આ છે ને આ એનું બટન છે આમ કરો એટલે આ એક ઠકણે ભેગી થાય આગળી જોઈજો ભેગી થાય ભેગી તો થાય પણ અવાજ છે નો આવ્યો બેરિંગ નો આમે બેરિંગ આવે હા બેરિંગ આવે જો આમ કરો એટલે ભેગી થાય આમ કરો એટલે નોકી નોકી ફેલાય જો કેમ આસકા મારે આસકા નથી મારતો રિમોટ માં સો હાથ ગાઠ્યું છે જો રિમોટ હોઈ ગયો પકડી બહુ હારી તમારે મગાવી છે મારે નથી મગાવી મગાવવાની ફૂલ લંબાઈ કોઈ જરૂર નથી હાંકનો પનો માથા ઉપર બાંધી લ્યો એ મગાવી માથા ઉપર બાંધી લો મહારાજા ખીજાય બહારના દેશની છે એટલે છે ને હવે તમે ઈ રજવાડાની વાત આ રજવાડામાં ન કરતા પ્રધાનજી જી મહારાજ પાસે આપણે એકવાર છેલ્લી વાર મળવા જવાનું થાય તો છેલ્લી વાર મળતો હું વાત બને તો ઠીક છે નકર તમે તમારી રીતે નીકળી જાયજો નકર હું મારી રીતે નીકળી જાય પૂછતા વજાવ છેલ્લી વાર પૂછતો હું મહારાજાને ઘણી ખમા બોલો પ્રધાનજી એ તો ગોરદાદા પૂછે કે મહારાજા ક્યાં છે મેં કીધું સિંહાસન ઉપર શાળાના યઠા થોડા બોલ મહારાજા ભૂદેવ કાળો કકળાટ કરે છેલ્લી વાર તમને મળવાની રજા માંગે છેલ્લી વાર અરે પ્રધાનજી તો ગોરદેવને છેલ્લી વાર રાજવાણી રજા આપો જાઓ ગુડા મહારાજા વાત તા નહીં મેં મારી રીતે કીધું માના મેં કીધું શાંતિ રાખો વાત તા નહીં એલા ભાઈ એ ભાઈ તું મોઢામાંથી ફાઈટ નહીં વૈયા જાહે માઇન્ડ માઇન્ડ લેવો અરે મહારાજ આજ વેર તમારે અને રાજા અજમલ સાથે છે મારે એ લોકો વેર નથી મહારાજ વેર ભાવથી સુકામ જો છો એકવાર વેરી મોટી વિવાહ બની જાવ આ જિંદગી બહુ જીવાની મજા આવશે અરે નહીં પ્રધાનજી હજી તમને કહું છું ગુરુદેવ કે જરસદેવ વા નથી આવ નગર આનું પરિણામ હારું નહીં આવે ગુરુદેવ અરે નહીં મહારાજ જાવાનો કોઈ લાલચ આવ્યો નથી આજ વિચાર તો કરી જુઓ આજ દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેર ભાવ ઓછા થાય છે જો છતાંય આમ નહીં માનો નહીં તો ગુરુદેવ અહીંયા હત્યા કરે એ હત્યાનો ભાવ આપણે આપણી નગરીમાં રહી માટે શિકાર શિકારો ન શિકારો તમારી ઈચ્છા પ્રધાનજી રાજમાંથી બેટા પ્રતાપ ને બોલાવો જવા હુકમ બાપુ તમે આસન ગ્રહણ કરો ના પાડી થી ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં કરો માં અમારા મહારાજા પાસા ગરમ થઈ ગયા હવે ટાટા પાડવા જો હે શાંત થઈ જાઓ બાપુ એકદમ શાંત રેપ જેપ થઈ ગયા શાંત થઈ જાઓ એટલા બધો કરો બાપુ શાળાનો હારો નહીં મારે હામું ન જો તો કઈ નહીં તમારા શરીર હામું જો એ ભલે કે મેં કોઈ દી કઈ કીધું હું તો તમારો કૂતરો કેતા હોય તો બહુ અરે પ્રધાનજી પ્રધાનજી આ છેલ્લે અવાજ છે નો આવ્યો તમારે આ સુધી કૂતરો બનવું પડ્યું ને છેલ્લે છેલ્લે ગલુડિયું બનવું પડ્યું હાર કુંવરને બોલાવો આ કોને બોલાવું
ये आजे प्रधान बोलावे प्रताप आव जोरे નહીં શિકારો તો અજમાર રાજા એવું માનશે કે આ ભઠિયારો તો કાયારો છે માટે આ શિબિર નો શિકાર કરો. અરે હા વિકાસશ્રી નથી જેની જેને તે જીણે એવા કે ભઠિયાર પણ શામે ટકરી એવા માટ વિડા શિબિર જીલવા તૈયાર છો? હું તૈયાર છું. અરે કુંવર સાહેબ મારે એમ કે તમે હજળ નીકળી છો હે? આ આ શ્રીફળ હું 30 રૂપિયા વાળું છે. આ મામૂલી શ્રીફળ નથી, આ લગ્ન નું શ્રીફળ છે. કુંવર સાહેબ સ્વીકારી લો. સામેથી લગ્ન આવ્યા, ભાગશાળી સવો. સામેથી લગ્ન આવે ના પડાય, સ્વીકારી લેવાય, નકર આમાં પૂછો કઈ ટિફિન વગેરે ના જાય. પ્રધાનજી હા અત્યારે કોણ છે? કોને બોલાવવાનું કીધું તું? આપણો કુંવર ને. આ કુંવર જ છે, કઈ કપાન ગાડી વાળો નહીં. કોઈ વસ્તુ ન હોય આમાં. બહુ હલાવવામાં ભાઈ સાહેબ એમ સ્વેટિંગ વિખાઈ જાય. શિકાર આપેલા છે આને કંટેરા પેલા કે ફોડી નો નાખે.
પ્રધાનજી આ કુંવરમાં તો આમ કઈ વાંધો નથી. ના કઈ વાંધો નહીં, જઈ લો. સોડા સોડા કડા ના હે. હા તો પછી હા હા કઈ વાંધો નથી બરોબર. નહીં પણ નાકમાં થોડોક વાંધો છે. નાક તો ન્યાજ હોય પ્રધાનજી, નાક ન્યાજ હોય પણ નાક થોડોક લાંબુ હોય એવું લાગે. કુંવર નું નાક લાંબુ? વર થી નોકરી કરું મને ખબર નહીં કુંવર નું નાક લાંબુ. જોવો જોવો તમે એક મિનિટ એમને ઉભા રહ્યો. થોડું કેવું કુંવર નું નાક કેવા પૂરતી લાંબુ છે એનું શું કરશું? હવે એનું શું કરવાનું હોય? શાંતિ રાખો, લગ્ન થાય એટલે સેન્ટરમાં આવી જાય. જવાબદારી તમારી. જવાબદારી નો લઈ ભાઈ, તો આમાં સહન શક્તિ ઉપર હોય એમ. તમારો અંદાજ પાક હો પ્રધાનજી. એટલે તો નોકરી કરું છું રાજમાં, નકર તો મ્યુનિસિપાલિટી નો. કેટલા વર્ષ થયા? હે કેટલા વર્ષ થયા? 22 વર્ષ. 22 વર્ષ થી નોકરી કરું. ઓહો, તો તમે આમાં આ ખપેડા ખાઈ ગયા. કઈ વાંધો ને, મહારાજા ને વાત કરો. હા રાજકુમાર ગમી ગયા. ગમી ગયા બોલો વાજબી ભાવ. હા રે પ્રધાનજી. જી મહારાજા, હું કપાણના વેમમાં હતો. મહારાજા ને ઘણી ખમા. બોલો પ્રધાનજી. હા ગોરદાદા કહે છે કે મને મુરિક્યો પસંદ છે. આરવારી લેતા જાય. હા રે નહીં પ્રધાનજી, ગોરદેવ ને કહી દો કે લીલુડા સી ફળ જીલાવી દે. હા ગોરદાદા, જો તમને કુંવર પસંદ હોય તો સાથો સાથ લીંબુ સુધારી જો. હવે લીંબુ નહીં કીધું હોય. લે ભાઈ લીંબુ નું હરખું પૂછતાવો. લીંબુ નું મહારાજા તમે શું કીધું? સમજી જો, સમજી જો, રાખી જો. જો તમને કુંવર પસંદ હોય તો સાથો સાથ લીંબુ શ્રીફળ સ્વીકારતા જાઓ. હું ઉતાવળમાં સમજો લીંબુ સુધારતા જાઓ. કઈ વાંધો નહીં, ચાલો. દાદા તમે ઘડીએ ઘડીએ અમને કામ હોપો તો આ થોડું પહોંચ પડે. અમારે પગાર શેનો આપે? પગાર બાપુ આપે હો, તું ન દેતો. પ્રધાનજી આપણે રજવાડામાં કામ કરતા હોય ને તો આવા નાના મોટા કામ કરવા પડે. આ પછી એમ પ્રેમથી કયો તો લાવો તું તારે. એ લીલુડા નાડીએ જીલો પ્રતાપ રાય, લીલુડા નાડીએ રજીલો ને લગ્ન ના મુહૂર્ત કાઢતા જાય, કંકોત્રી લગતા જાય અને ગણેશ પણ બિહારતા જાય. એક નાનું એવું કામ રહી ગયું, સાથો સાથ લગ્ન નું મુહૂર્ત જોતા જાવ એટલે અમારે મેસાટા ની ઉપાધિ નહીં. તમારા જોડામાં ગોર નથી? ગોર તો હોય જ ને. વિધિ ની પાકર આવી લેજો. અરે મારી વાત તમે સાંભળો, એ હાજર માં નહી. ક્યાં ગયા? એ આર્યો આર સમો લગ્ન માં ગયા. પણ એના છોકરા ને કેવાય? એના છોકરા નથી, નાના છે બધા, એને નો ફાવે ને. નથી આવડતું? ના રે ના, અમારા ગોર દાદા નો પાછો નિયમ છે. શેનો? કે એ છૂટક છૂટક લગ્ન કરતા નથી, અત્યારે ગાણવો કાઢ નાખે. આ બધું અમારે કરવાનું? આ તમારે જ કરવું. કઈ વાંધો નહીં, થોડીક દક્ષિણા વધી જશે. દાદા તું તો શીખણો બહુ. કેમ? હજી એક કામ નથી કર્યું, ત્યાં તો દક્ષિણા માંગવા મળ્યા. જો પ્રધાનજી પૈસા વિના કામ નહીં થાય, નકર આપણે આયલા. નહીં નહીં દાદા, મારી વાત તમે સાંભળો. અમે જાન લઈને આવીશું ત્યારે મંડપ નીચે બેહી અને સમજી લેવું, મંડપ નીચે નો ફાવે તો બારે બાર વૈયા જાવ. બરાબર? તમે કામ લગન નું કરી નાખો. એટલે આપશો તો ખરી ને? અરે દેવાના જોઈ ને દાદા, ભૂલી ન જતા હો. અરે ભૂલી થોડું જવાય તો ભૂલે વાત કરો. પણ વચ્ચે હવે ક્યાંય દક્ષિણા બાબત થી વાત ન આવવી જોઈએ. નકર નકર ગોરાણી માં વાલા છે તો તમારું કામ કરી નાખીએ. હા એમ જોઈ નાખો.